विद्यार्थी मित्रों, आज आप शीखीश ट्रांसफॉर्मर के जे चार मार्क में आईएमपी थ्योरी तरीके पूछाई सके छे। तो ट्रांसफॉर्मर एक साधन है कि जेनाथी वोल्टेज वधारे या तो ओछो थई सके छे। तो जो वोल्टेज वधारे थाय तो तेने स्टेप अप ट्रांसफॉर्मर कहे छे ने जो वोल्टेज ओछो थाय तो तेने स्टेप डाउन ट्रांसफॉर्मर कहे छे। तो ज्यारे पण तमने कोई साधन विषे पूछेलो हो तो त्यारे खास करीने एमां चार वस्तु आवशे। एक तो एनो सिद्धांत, एनी रचना, एनो कार्य, एनो उपयोग। तो आपणे एने वारंवारથી જોઈએ। તો પહેલા એનો સિદ્ધાંત જોઈશું। તેનો સિદ્ધાંત શું થશે? તો સિદ્ધાંતમાં તમારે એક જ સેન્ટેન્સમાં લખવાનું છે કે તે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે। વિદ્યુત ચુંબકીય પ્રેરણા, તમારે આખું સેન્ટેન્સ લખવું પડશે કે ટ્રાન્સફોર્મર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે। હવે આવશે એની રચના। तो रचना में तमे आ रीते एक लोखंड गर्भ दर्शाई सको। आ तरफ एक वाइंडिंग आवशे, आ तरफ बीजो एक वाइंडिंग आवशे, आने प्राथमिक गुचू यानि के प्राइमरी वाइंडिंग बोलाय छे। प्राइमरी साइड प्राथमिक गुचू, आ सेकेंडरी वाइंडिंग यानि के गौण गुचू। प्राथमिक जे वाइंडिंग छे प्राइमरी गुचड़ू छे तेनी साथे सोर्स ने जॉइंट करवो पड़शे, ने जे गौण गुचड़ू छे तेनी साथे लोड अवरोध आरएल जॉइंट करेलो छे, એટલે કે ત્યાં લોડ જોઈન્ટ કરેલો છે। તો પ્રાથમિક ગુચડાના આટાઓની જે સંખ્યા છે તેને એનપી, નંબર ઓફ પ્રાઇમરી સાઇડ ટર્ન્સ, ને જે સેકન્ડરી સાઇડના ગુચડા છે એટલે કે કોણ સાઇડના ગુચડા છે તેને એનએસ વડે દર્શાવાશે। જો એનએસ ની સંખ્યા એનપી ની સંખ્યા કરતા વધારે હોય તો તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે, એટલે કે સેકન્ડરી સાઇડે પ્રાઇમરી સાઇડ કરતા વધારે વોલ્ટેજ મળશે। જો એનએસ ની સંખ્યા એનપી કરતા ઓછી હશે તો શું થશે? તો એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે સેકન્ડરી સાઇડ પર તમને ઓછો વોલ્ટેજ મળશે। એટલે કે તમે નાની નાની ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જે જુઓ છો નાના ટ્રાન્સફોર્મર કે જે આઉટપુટ વોલ્ટેજ લાઈક આપણું ચાર્જર એમાં છે તેમાં ઓછો વોલ્ટેજ જરૂરત પડે છે, તો તે શું થઈ જશે? તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરશે। જ્યારે તમે કોઈ જીબી યાને કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની કચેરીમાં જશો ત્યાં તમને સબસ્ટેશનમાં જોવા મળશે મોટા મોટા ટ્રાન્સફોર્મર, તો તેમાંથી પણ અમુક તમને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોવા મળશે। યા તો અમુક જગ્યાએ તમે કે જ્યાં વોલ્ટેજ પાવર સ્ટેશનમાં જનરેટ થાય છે 11 કેવી ને પછી વોલ્ટેજ વધારવામાં આવે છે તે મોટા મોટા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરો હોય છે। સો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ખાસો એવો ઉપયોગ છે ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં, તે આપણે પછી જોઈએ। આ થઈ ગઈ એની રચના। તો રચના અમે કીધું તેમ તમારે આ રીતે દોરીને એના બે ત્રણ સેન્ટેન્સ લખી દેવાના છે। હવે આપણે એનું જોઈએ કાર્ય। તો કાર્ય તમારે અહીંયા સમજવું પડશે, એને તમારે લખવાનું છે। તો પ્રાઇમરી ગુચડા સાથે કેવો સોર્સ જોઈન કરેલો છે તે છે એસી, જાણે કે ઓલ્ટરનેટિંગ કરંટ છે, જાણે કે તમે એને ગુજરાતીમાં પ્રત્યાવર્તી પ્રવાહવાળો સોર્સ કહી શકો છો ઉદ્ગમ। તો એને કારણે શું થશે? અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, તે પણ કેવો હશે? એસી। એસી યાને કે શું થશે? ઓલ્ટરનેટ। તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, તે ચુંબકીય ક્ષેત્ર શું થશે? આ વિદ્યુત પ્રવાહ કેવો છે? એસી છે, એટલે ઓલ્ટરનેટ થશે, એટલે ચુંબકીય ક્ષેત્ર પણ શું થશે? બદલાશે। તે ચુંબકીય ક્ષેત્ર આ ગુચડા સાથે સંકળાયેલ છે, શું થઈ ગયું? ફ્લક્સ। એ ફ્લક્સ કોની સાથે લિંક થશે? આની સાથે। આ પ્રાઇમરી ગુચડાનો ફ્લક્સ છે, તે કોની સાથે લિંક થશે? આ સેકન્ડરી ગુચડા સાથે, તે શું થઈ જશે? સેકન્ડરીનો ફ્લક્સ। પ્રાથમિક ગુચડામાં અહીંયા વિદ્યુત પ્રવાહમાં ઓલ્ટરનેટ થાય છે, બદલાય છે, એનો કારણે પ્રાથમિક ગુચડામાં શું થશે? પ્રાથમિક ફ્લક્સમાં ફેરફાર થશે, એના કારણે સેકન્ડરી ગુચડા સાથે સંકળાતો ફ્લક્સ પાઈ એસ એમાં પણ શું થશે? ફેરફાર। ફ્લક્સના ફેરફારનો દર એ આપણને શું મૂલ્ય આપશે? એફ મૂલ્ય આપે છે। અત્યારે માઇનસ સાઈન આપણે ભૂલી જઈએ, ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઈ। તો તમને સેકન્ડરી સાઈડ શું મળશે? સેકન્ડરી સાઈડનું એફ, તેવી જ રીતે પ્રાઇમરી સાઈડ પણ એફ મળશે, ઈપી ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ પી બાય ડીટી। પરંતુ ફ્લક્સ એકનો એક જ છે, એટલે આપણે ફાઈ એસ ને ફાઈ પી લખવાની જરૂર નથી, એ ડી ફાઈ બાય ડીટી ડી ફાઈ બાય ડીટી બંને સરખું જ રહેશે ફ્લક્સ। હા, ફરક પડશે ખાલી ગુચડાઓની સંખ્યા, આંટાઓની સંખ્યાનો, અહીંયા થઈ જશે એનપી, અહીંયા થઈ જશે
यानी कि ep is equal to np into d phi by dt આપણો જે મેઇન સૂત્ર છે ફેરાડેના નિયમનો e is equal to nd phi by dt તેના પ્રમાણે મેં લખેલું છે es is equal to ns d phi by dt તમારે માઈનસ સાઈન મૂકી દો મૂકી શકો છો કોઈ ફરક નહીં પડે તો હવે જોવા જાય તો આપણે આ બેનો ગુણોત્તર લઈ લઈએ es માઈનસ મૂકી દો તો કોઈને એમ થશે કે ભાઈ માઈનસ કેમ નથી મૂકતા આપણે માઈનસ મૂકી દઈએ છે by ep is equal to આ થઈ જશે માઈનસ np d phi by dt ta cancel out thai jase minus par cancel thai jase so es by ep is equal to ns by np is equal to ahiya lakhase r ke je transformation gunottar che aju ema ip by isb power thi tame sabit kari sako chho pan atyare hu ahiya sabit nathi karto karan ke karye etlu budhu bhi lakhvani jarur nathi tyare jame tame jyare lakhan ma parivartit karcho tyare khasu motu thai jase so es by ep is equal to ns by np is equal to r કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય જ્યારે એક કરતાં વધારે હશે ત્યારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે મેં જોઈ શકો છો ns બાય np મેં જે આગળ કીધું તે જ ગ્રેટર ધેન 1 ક્યારે થઈ જશે જ્યારે ns નું મૂલ્ય np કરતાં વધારે હશે ત્યારે જ જો r is less than 1 એટલે કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જ્યારે એક કરતાં નાનો હશે ત્યારે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થઈ જશે અને છેલ્લો આપણે જોઈએ છે એનો ઉપયોગ તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થાય મેં આગળ તમારી સાથે ડિસ્કસ કરી દેમ એનો ઉપયોગ ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં એનો ઉપયોગ થાય છે વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે તો આ રીતે તમે ટ્રાન્સફોર્મર સિદ્ધાંત રચના કાર્ય અને ઉપયોગ ચાર વસ્તુ લખી શકો છો